હેલો મિત્રો, આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આજના વિડીયોમાં તમને નવી ઇફેક્ટમાં તેમની સ્ટેટસ બનાવતા શીખવાડીશ. તે માટે તમે વિડીયો પૂરો જોજો અને ચેનલ પર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો. ચલો મિત્રો, આજનો વિડીયો સ્ટાર્ટ કરીશું. મિત્રો, સ્ટેટસ બનાવવા માટે તમારે લાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે. મિત્રો, જે તમને પ્લે સ્ટોરમાંથી અને આપણા ટેલિગ્રામ ચેનલમાંથી મળી જશે, જ્યાંથી તમારે ડાઉનલોડ કરીને ઓપન કરી લેવાનું રહેશે. ઓપન કરીને મિત્રો, જે તમને પ્રોજેક્ટનો ઓપ્શન જોવા મળે છે, તમે જોઈ શકો છો. તેના પર ક્લિક કરીને મિત્રો, તમારે એક બીટમાર્ક વાળો પ્રોજેક્ટ અને એક ઇફેક્ટ વાળો પ્રોજેક્ટ, આજના બે પ્રોજેક્ટ તમે લાઇટ મોશન એપ્લિકેશનમાં એડ કરી લેવાના રહેશે. મિત્રો, બંનેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. હા એ મિત્રો, તમે બીટમાર્ક વાળો પ્રોજેક્ટ ઓપન કરશો એ તમને અહીંયા બીટમાર્ક અને સોંગ જોવા મળે છે. ત્યાં મિત્રો તમારે શરૂઆતમાં આવી જવાનું રહેશે. શરૂઆતમાં આવીને પ્લસના આઇકન ઉપર ક્લિક કરીને તમારે મીડિયા પર જવાનું રહેશે. મીડિયા પર જઈને મિત્રો તમને ફોટા શો કરશે. અહીંથી તમારે કોઈ એક ફોટો લઈ લેવાનો રહેશે. ફોટો લીધા પછી ઉપર જે તમને ત્રણ ટપકા જોવા મળે છે તેના પર ક્લિક કરીને મિત્રો, જે તમને પાંચમા નંબરનો ફિલ કમ્પિઝન એરિયા જોવા મળે છે તેના પર ક્લિક કરી દેવાનું રહેશે. તેના પર ક્લિક કરીને તમને જે તીરનું આઇકન જોવા મળે છે, જોઈ શકો છો. તેના પર ક્લિક કરશો એ તમે આગળના બીટમાર્ક જતા રહેશો. ત્યાં જઈને મિત્રો વધારાના ફોટાને કટ મારી દેવાનો રહેશે. આટલું કર્યા પછી મિત્રો ફરીથી પ્લસના આઇકન ઉપર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરીને ફરીથી મીડિયા પર જવાનું રહેશે. મીડિયા પર જઈને મિત્રો તમારે બીજો ફોટો લઈ લેવાનો રહેશે. બીજો ફોટો લીધા પછી તેને પણ તમારે ફૂલ સ્ક્રીનમાં કરી લેવાનો રહેશે. ત્યાર પછી મિત્રો તમારે તીરના આઇકન ઉપર ક્લિક કરી લેવાનું રહેશે. એટલે તમે ફરીથી આગળના બીટમાર્ક જતા રહેશો. ત્યાં જઈને વધારાના ફોટાને કટ મારી દેવાનો રહેશે. આવી રીતના મિત્રો ફરીથી તમારે ત્રીજો પણ ફોટો લઈ લેવાનો રહેશે. તેને મિત્રો ફૂલ સ્ક્રીનમાં કરીને વધારાના ફોટાને કટ મારી દેવાનો રહેશે. આવી રીતના મિત્રો તમારે બધા બીટમાર્ક ફોટા એડ કરી લેવાના રહેશે. તમે જોઈ શકો છો આપણે બધા બીટમાર્ક ફોટા એડ થઈ ચૂક્યા છે. પછી મિત્રો અહીંથી તમારે બેગ જતું રહેવાનું રહેશે. બેગીને જે આપણે ઇફેક્ટ વાળો પ્રોજેક્ટ છે તેને તમારે ઓપન કરી લેવાનો રહેશે. તેને ઓપન કરશો એટલે મિત્રો તમને ત્રણ ફોટા જોવા મળે છે. તમે જોઈ શકો છો જેમાંનો મિત્રો તમને વચ્ચેનો ફોટો એટલે બીજા નંબરનો ફોટો છે તે ફોટા પર ક્લિક કરીને મિત્રો તમારે ઇફેક્ટ વાળા ઓપ્શન પર જવાનું રહેશે. ત્યાં જઈને તમને ડાબી તરફ ત્રણ ટપકા જોવા મળે છે. તેના પર ક્લિક કરીને તમારે કોપી ઇફેક્ટ કરી લેવાની રહેશે. કોપી ઇફેક્ટ કરીને અહીંથી તમારે બેગીને જે બીટમાર્ક પ્રોજેક્ટ છે તેને તમારે ઓપન કરી લેવાનો રહેશે. તેને મિત્રો ઓપન કર્યા પછી મિત્રો તમારે અહીંયા આગળ જતું રહેવાનું રહેશે. મિત્રો જ્યાં મિત્રો તમે જોઈ શકો છો 6.6 સેકન્ડના બીટમાર્ક જતું રહેવાનું રહેશે. ત્યાં જઈને તમે નીચે જશો એટલે તમને એક અહીંયા લાંબો ફોટો જોવા મળે છે. તમે જોઈ શકો છો તે ફોટા પર ક્લિક કરીને તમારી ઇફેક્ટ વાળા ઓપ્શન પર જવાનું રહેશે. ત્યાં જઈને તમને ડાબી તરફ ત્રણ ટપકા જોવા મળે છે. તેના પર ક્લિક કરીને તમારે પેસ્ટ ઇફેક્ટ કરી દેવાની રહેશે. આવી રીતે મિત્રો તે ફોટા ઉપર ઇફેક્ટ પેસ્ટ કર્યા પછી મિત્રો અહીંથી તમારે બેગ જતું રહેવાનું રહેશે. બેગ જઈને જે ઇફેક્ટ વાળો પ્રોજેક્ટ છે તેને તમારો ફરીથી ઓપન કરી લેવાનું રહેશે. ઓપન કરીને મિત્રો જે તમને પહેલા નંબરનો ફોટો જોવા મળે છે તે ફોટા પર ક્લિક કરીને તમારે ઇફેક્ટ વાળા ઓપ્શન પર જવાનું રહેશે. ત્યાં જઈને તમને ડાબી તરફ ત્રણ ટપકા જોવા મળે છે. તેના પર ક્લિક કરીને તમારે કોપી ઇફેક્ટ કરી લેવાની રહેશે. કોપી ઇફેક્ટ કરીને મિત્રો અહીંથી તમારે બેગ જઈને જે બીટમાર્ક વાળો પ્રોજેક્ટ છે તેને તમારે ઓપન કરી લેવાનો રહેશે. ઓપન કરીને મિત્રો તમારે નીચે જતું રહેવાનું રહેશે. નીચે જઈને મિત્રો જે પહેલા નંબરનો ફોટો જોવા મળે છે તે ફોટા પર ક્લિક કરીને તમારે ઇફેક્ટ વાળા ઓપ્શન પર જવાનું રહેશે. ત્યાં જઈને તમને ડાબી તરફ ત્રણ ટપકા જોવા મળે છે. તેના પર ક્લિક કરીને તમારે પેસ્ટ ઇફેક્ટનો ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. હવે મિત્રો તમારે પહેલાં ફોટા પર ઇફેક્ટ પેસ્ટ થયા પછી મિત્રો તેની બાજુનો બીજો ફોટો આવે છે. તમે જોઈ શકો છો તે ફોટા પર ક્લિક કરીને તમારે ફરી ઇફેક્ટ વાળા ઓપ્શન પર જવાનું રહેશે. ત્યાં જઈને તમને ડાબી તરફ ત્રણ ટપકા જોવા મળે છે. તેના પર ક્લિક કરીને તમારે પેસ્ટ ઇફેક્ટ કરી દેવાની રહેશે. આવી રીતે મિત્રો બે ફોટા ઉપર ઇફેક્ટ લાગ્યા પછી મિત્રો જે ત્રીજા નંબરનો ફોટો આવે તેમાં પણ તમારે ઇફેક્ટ પેસ્ટ કરવાની રહેશે. ત્યાર પછી મિત્રો જે ચોથા નંબરનો ફોટો આવે તેમાં પણ તમારે ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની રહેશે. જોઈ શકો છો મિત્રો ચોથા નંબર, પાંચમો, છઠ્ઠો. આવી રીતે મિત્રો તમારે ઇફેક્ટ લગાડતું લગાડતું મિત્રો આગળ આવી જવાનું રહેશે. મિત્રો ત્યાં બધા ફોટામાં તમારે ઇફેક્ટ લગાડી લેવાની રહેશે. મિત્રો અહીંયા તમારે 6.6 સેકન્ડના આગળના ફોટા લગી તમારે ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની રહેશે. તમે જોઈ શકો છો આપણે બધા ફોટામાં ઇફેક્ટ પેસ્ટ થઈ ગઈ છે. પછી મિત્રો અહીંથી તમારે બેગીને જે ઇફેક્ટ વાળો પ્રોજેક્ટ છે તેને ફરી ઓપન કરી લેવાનું રહેશે. ઓપન કરીને મિત્રો જે ત્રીજા નંબરનો ફોટો જોવા મળે છે તમે જોઈ શકો છો તે ફોટા પર ક્લિક કરીને મિત્રો તમારે ઇફેક્ટ વાળા ઓપ્શન પર જવાનું રહેશે. ત્યાં જઈને તમને ડાબી તરફ ત્રણ ટપકા જોવા મળે છે. તેના પર ક્લિક કરીને તમારે કોપી ઇફેક્ટ કરી લેવાની રહેશે. કોપી ઇફેક્ટ કર્યા પછી મિત્રો અહીંથી તમારે બેગીને જે બીટમાર્ક વાળો પ્રોજેક્ટ છે તેને તમારે ઓપન કરી લેવાનું રહેશે.
ઓપન કરીને મિત્રો એ તમારે આગળ જતું રહેવાનું રહેશે મિત્રો, જ્યાં તમારે મિત્રો જોઈ શકો છો 8.9 સેકન્ડના બીટમાં કે જતું રહેવાનું રહેશે. ત્યાં જઈને મિત્રો તમે નીચે જશો એટલે તમને એક ફોટો નાનો જોવા મળે છે, જોઈ શકો છો. તે ફોટો પર ક્લિક કરીને તમારે ઇફેક્ટ વાળા ઓપ્શન પર જવાનું રહેશે. ત્યાં જઈને તમને ડાબી તરફ ત્રણ ટપકા જોવા મળે છે, તેના પર ક્લિક કરીને તમારે પીએસટી ઇફેક્ટ કરી દેવાની રહેશે. આવી રીતે મિત્રો તે ફોટો ઉપર ઇફેક્ટ પીએસટી થયા પછી મિત્રો તેની બાજુનો બીજો ફોટો આવે છે, તમે જોઈ શકો છો નાનો. તે ફોટા પર ક્લિક કરીને તમારે ફરી ઇફેક્ટ વાળા ઓપ્શન પર જવાનું રહેશે. ત્યાં જઈને તમને ડાબી તરફ ત્રણ ટપકા જોવા મળે છે, તેના પર ક્લિક કરીને ફરી આવી તમારે પીએસટી ઇફેક્ટ કરી દેવાની રહેશે. ત્યાર પછી મિત્રો તેની બાજુનો ત્રીજો પણ ફોટો આવે છે, તમે જોઈ શકો છો. તે ફોટા પર ક્લિક કરીને ફરી આવી તમારે ઇફેક્ટ પર જઈને પીએસટી ઇફેક્ટ કરી દેવાની રહેશે. આવી રીતે મિત્રો તમારા સ્ટેટસની છે એટલે કે બધા ફોટામાં તમારે ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની રહેશે. અને મિત્રો તમારા સ્ટેટસ એડિટિંગ કરવામાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવે તો મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરીને મેસેજ કરી શકો છો મિત્રો, જેની લિંક તમે ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. આવી રીતે મિત્રો તમારે જોઈ શકો છો બધા ફોટામાં તમારે તે જ ઇફેક્ટ પેસ્ટ કરવાની રહેશે મિત્રો. તમારે સ્ટેટસની છે લગી તમે જોઈ શકો છો, આવીને તમારે બધા ફોટામાં ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની રહેશે. તમે જોઈ શકો આપણે બધા ફોટામાં ઇફેક્ટ લાવી ગઈ છે અને આપણું સ્ટેટસ પણ બનીને રેડી થઈ ગયું છે. તેને મિત્રો તમારે સેવ કરવા માટે ઉપર જે તમને સેટિંગની બાજુમાં ચોરસ આઇકન જોવા મળે છે તેના પર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરીને મિત્રો એ તમારે એક્સપોર્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. ચલો મિત્રો આજના વિડીયોમાં આટલું જ હતું, આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું.